પોરબંદરમાં હીરાપરના કોમ્પ્લેક્ષ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે ગત ઓગસ્ટ માસમાં પાલિકાએ પણ સમારકામ અંગે આખરી નોટિસ પાઠવી હતી. તેમ છતાં સ્થાનિકોમાં સહમતિ ન થતાં કામ શરૂ થયું નથી, જેથી પાલિકાએ આ વખતે પણ નોટિસ આપી ઇમારતનું સમારકામ કરાવી લેવા તાકીદ કરી છે. પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપરના કોમ્પ્લેક્ષ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા પણ ખરી રહ્યા છે, તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે. આથી પાલિકાએ ગત ચોમાસા દરમિયાન શહેરમાં બે જર્જરિત ઇમારતો તોડી પાડી, ત્યારે આ બિલ્ડિંગને પણ 7 દિવસમાં તોડી પાડવા અથવા તો સમારકામ કરાવી લેવા સૂચના અપાઈ હતી. ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી ન કરી હતી. ત્યારબાદ કેટલાક દુકાનદારોએ એવું જણાવ્યું હતું કે દુકાનદાર તો પૈસા આપવા તૈયાર છે, પરંતુ ફ્લેટ ધારકો જ સમારકામના પૈસા આપતા નથી, જેને પગલે ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને કેટલાક દુકાનદારો જ સમારકામના પૈસા કાઢવા માટે તૈયાર ન થતા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા વારંવાર નોટિસો અપાતા રહેણાંક અને દુકાનવાળા સાથે એક સંપ કરી રિપેરિંગ કરાવવાના નિર્ણય કર્યો હતો, પરંતુ તે બિલ્ડિંગમાં 36 ફ્લેટો અને 64 દુકાનો આવેલી છે. પણ અનેક મિટિંગો કરવા છતાં કોઈ એક નિર્ણયની અમલવારી થઈ શકી ન હતી અને વારંવાર પ્રયત્નો કરવા છતાં હજુ સુધી રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાઈ નથી. ત્યારે આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત બિલ્ડિંગના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે, જેમાં હીરાપરના કોમ્પ્લેક્ષને પણ સમારકામ કરાવી લેવા સૂચના આપી છે. જો કે આ નોટિસ અને સૂચનાની અમલવારી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ સમારકામ હાથ ધરાશે નહીં, તે અંગે તો આવનારા સમયમાં જ ખબર પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.